ગુજરાતના ઉત્તમ શિક્ષકોની ટીમ આપને દ્વાર. તો અત્યારે જ ડાઉનલોડ કરો યુથ એજ્યુકેશન એપ્લિકેશન. વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, યુથ એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપનું ફરીથી સ્વાગત છે. ધોરણ 11 કોમર્સ વિષય આંકડાશાસ્ત્રમાં આપણે ચેપ્ટર નંબર 6 ક્રમચય સંચય અને દ્વિપદી વિસ્તરણ ભણી રહ્યા હતા. અને આ ક્રમચય સંચય દ્વિપદી વિસ્તરણમાં આપણે પહેલો ભાગ જોયો તો ક્રમચય એટલે શું, તો કે ગોઠવણી. અને ગોઠવણી માટે આપણે સ્વાધ્યાય 6.1 તરફ જો વાત કરીએ તો આપણે પહેલો પ્રશ્ન, બીજો પ્રશ્ન અને ત્રીજો પ્રશ્ન પૂરા કર્યા હતા. તો ચોથા પ્રશ્નમાં ધ્યાન આપો તો દાખલા નંબર પ્રશ્ન ક્રમાંક 4 જે આપણને પેજ નંબર 227 પર આપેલું છે. તો શું આપ્યું છે એમાં ખાસ કરીને સમજીએ તો પહેલું જ આપણને આપ્યું છે. શું આપ્યું છે? તો કે 3n + 3p4 એટલે આ 3 શું છે? તો કે 3 એ આખાને ગુણાકારમાં આપ્યા છે. n + 3p4 ના ગુણાકારમાં કેટલા આપ્યા છે? 3. અને બીજું શું આપ્યું છે? તો કે 5n + 2p4. તો અહીંયા ધ્યાન આપો તો 5n + 2p4. હવે આપણે શું જોવાનું છે એના ઉપર ધ્યાન આપીએ તો હવે આપણે જોવાનું છે n + 3 અને n + 2 ની કિંમત મેળવવાનું કહ્યું છે. એટલે n ની કિંમત જો આપણે મેળવવી હોય તો કઈ રીતે મેળવી શકીએ એના ઉપર ધ્યાન આપીએ તો આપણે લખીએ તો 3 ના 3 n + 3p4 એટલે આપણે કઈ રીતે લખશું? તો n + 3 × n + 2 × n + 1 × n. આવું મેં શા માટે કર્યું? કારણ કે હંમેશા ઉત્તરતા ક્રમમાં આવે. અને કેટલા પદ લેવાના છે? તો કે 4 પદ આપણે લેવાના છે. ઉત્તરતા ક્રમમાં 4 પદ લેવાના છે એટલે n + 3 n + 2 n + 1 n. કારણ કે n + 3 એનાથી એક ઓછું એટલે n + 2. કારણ કે આપણું સૂત્ર શું હતું? તો n − 1 n − 2 n − 3 અપ ટુ ક્યાં સુધી? તો કે n − n + 1 સુધી. n − n + 1 સુધી હતું. તો હવે આપણે જો વાત કરીએ તો હવે આપણે શું લેવાનું છે? n + 3 લઈ લીધું, n + 2 લઈ લીધું, n + 1 લઈ લીધું, n લઈ લીધું. હવે આપણે આગળ બરાબર કરીને જો આપણે લખીએ તો બરાબર કરીને 5 ના 5 ત્યારબાદ તો કે એમાં પણ એ જ રીતે n + 2 4 પદ, n + 1 ત્યાર પછી n અને n − 1. કારણ કે 4 પદ છે એટલે n + 2, એનાથી એક ઓછા એટલે n + 1, એનાથી એક ઓછા એટલે n, અને એનાથી એક ઓછા એટલે n − 1. હવે જો આગળ આપણે વાત કરીએ તો 3 ના 3 હવે n + 3 ના n + 3 રહેશે કારણ કે સામે n + 3 નથી. ત્યારબાદ અહીંયા n + 2 છે, અહીંયા n + 2 છે. આપણે કાલે અથવા તો ગયા વિડીયો ભાગમાં પણ આપણે એવું સમજ્યા હતા કે n + 2 n + 2 બંને સાઈડ સરખી રકમ હોય તો શું થઈ જશે? એ રકમનો લોપ થશે એટલે n + 2 નો બે બાજુથી શું થઈ જશે? લોપ. n + 1 નો લોપ n નો લોપ. તો આ બાજુ શું વધશે? 3 n + 3. આ બાજુ શું વધશે? 5 n − 1. આ આપણને બે પદ મળ્યા અથવા તો બરાબરની બંને બાજુએ આપણને પદ મળી ગયા છે. તો હવે આપણે શું કરવાનું છે? તો કે ગુણાકાર કરીએ તો 3 × n 3n, 3 × 3 9, 5 × n 5n − 5. હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપો તો −5 છે આ બાજુ આવશે તો કેવા થઈ જશે? પ્લસ. 3n સામેની બાજુ જશે તો કેવા થઈ જશે? માઇનસ. એટલે 5n − 3n. તો 5n − 3n બરાબર કેટલા થઈ જશે? 2n = 14. તો n = 14/2. તો n = કેટલા આવ્યા? 7. તો વિદ્યાર્થી મિત્રો આપણને n ની કિંમત કેટલી મળવા પાત્ર છે? 7 મળવા પાત્ર છે. જેને તમે અહીંયા કિંમત મૂકી 7 + 3 એટલે 10p4 અને 7 + 2 એટલે 9p4. આવી રીતે કિંમત મૂકી અને આપણે શું કરી શકીએ છીએ? વેરીફાઈ પણ કરી શકીએ છીએ. ત્યારબાદ આપણને આગળ પાઠ્યપુસ્તકમાં ધ્યાન આપો તો દાખલા નંબર 5 આપેલો છે, પ્રશ્ન ક્રમાંક 5 પેજ નંબર 227 પર શું આપ્યું છે એમાં ધ્યાન આપો તો આપણને આપ્યું છે કે 4 વ્યક્તિઓને એક હારમાં કેટલી રીતે ગોઠવી શકાય? તો વ્યક્તિઓ 4, કેટલી વ્યક્તિઓ છે? 4.
હવે એને એક હારમાં ગોઠવવાના છે. એક હારમાં ગોઠવવાના હોય તો આપણે શું કહી શકીએ? તો કે એક હારમાં જ્યારે આપણે ગોઠવતા હોઈએ તો એના માટે સ્થાન પણ કેટલા આવશે? ચાર. સ્થાન એટલે જગ્યા કેટલી આવશે? ચાર. તો અહીંયા આપણે લખીએ ચાર વ્યક્તિઓને એક હારમાં ગોઠવવાના કુલ પ્રકાર. તો ચાર વ્યક્તિઓ અને ચાર સ્થાન એટલે ચાર વ્યક્તિઓને ચાર સ્થાન પર આપણે ગોઠવવાના થાય તો શું આવશે? 4P4. ચાર વ્યક્તિઓને ચાર સ્થાન પર ગોઠવવાના એટલે શું આવશે? 4P4. અને 4P4 માટે શું થશે? તો કે 4 ફેક્ટોરિયલ બરાબર 4 × 3 × 2 × 1 બરાબર કેટલા થઈ જશે? 24. તો આપણે લખી શકીએ ચાર વ્યક્તિઓને એક હારમાં ગોઠવવાના કુલ પ્રકાર કેટલા થઈ જશે? 24. ચાર વ્યક્તિઓને એક હારમાં ગોઠવવાના કુલ પ્રકાર કેટલા થઈ જશે? 24. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા દાખલા નંબર 4 અને દાખલા નંબર 5 અહીંયા પૂરો કર્યો. દાખલા નંબર 4માં આપણે કોની કિંમત મેળવી? એનની. જ્યારે દાખલા નંબર 5માં ચાર વ્યક્તિઓને એક હારમાં ગોઠવવાના કુલ પ્રકારની કિંમતો આપણે મેળવી. તો ફરીથી આપણે નવા વિડીયો ભાગમાં મળીએ ત્યારે દાખલા નંબર 5 દાખલા નંબર 6 આગળ જોઈશું. અને દાખલા નંબર 6 ક્રમચયના દાખલાઓ કઈ રીતે વ્યવહારુ દાખલાઓ છે એ દાખલાઓ હવે શરૂ થઈ ગયા છે તો એથી આગળ જોઈશું. તો યુથ એજ્યુકેશન યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, અમારી એપ્લિકેશન યુથ એજ્યુકેશન સ્ટુડન્ટને પણ ડાઉનલોડ કરી અને એમાંથી પણ અવનવા વિડીયો જોતા રહો. થેન્ક યુ.